બોટાદના હોમિયોપેથિક ડોક્ટરે 2 વર્ષ અને 4 વર્ષના બાળકને વગર ઓપરેશને કિડનીમાંથી પથરી કાઢી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. બોટાદ શહેરમાં એસટી ડેપોની બાજુમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે કાર્યરત ડોક્ટર જિજ્ઞેશ હળિયલે ઇતિહાસ સર્જ્યો છે. ડોક્ટરે આ અગાઉ પણ ઓપરેશન વગર 20, 21 અને 24 mmની પથરી કાઢી રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે વધુ એકવાર વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા ડોક્ટર જિજ્ઞેશ હળિયલે 2 વર્ષના બાળકની કિડનીમાંથી 4 mmની પથરી ઓપરેશન વગર કાઢી, જ્યારે બીજા 4 વર્ષના બાળકને 4 mmની 7 પથરીઓ ઓપરેશન વગર કાઢી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેથી આજે બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે એશિયાખંડના જજ આલોક કુમારે ડોક્ટર જિજ્ઞેશ હળિયલને એવોર્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. મારું નામ ડોક્ટર જિજ્ઞેશ મનરભાઈ હળિયલ, હું હોમિયોપેથિક ડોક્ટર છું અને હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. જિજ્ઞેશભાઈ, આજે જે આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો, કયા અંતર્ગત રાખવામાં આવ્યો? આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સૌથી નાના બાળકને ટૂંક જ સમયમાં પથરી કાઢવાના 2 વર્લ્ડ રેકોર્ડ થયા હતા તે અનુસંધાને રાખવામાં આવ્યું હતું, જેમાં 2 વર્ષના બાળકને 4 mmની 2 પથરી 28 દિવસમાં કાઢવામાં આવી હતી અને 4 વર્ષના બાળકને 6 પથરી કિડનીમાંથી અને 1 પથરી નળીમાંથી ફક્ત 12 દિવસમાં કાઢવામાં આવી હતી, જેના અનુસંધાને એશિયા ખંડના જજ આલોક કુમાર પોતે અહીં પધારી વર્લ્ડ રેકોર્ડની બુક ટ્રોફી અને સન્માનપત્ર આપી પોતાની બુકમાં મારું નામ નોંધ છે. અગાઉ તમારે કુલ ટોટલ કેટલા વર્લ્ડ રેકોર્ડ? અગાઉ મારા ટોટલ 5 વર્લ્ડ રેકોર્ડ થયેલા છે. સૌથી મોટી પથરી ઓપરેશન વગર કાઢવાની. સૌથી મોટી મેં 18 mm, 20 mm, 21.3 mm, 22 mm અને 24.5 mm પથરી કાઢેલ છે. આટલી 24 mm પથરી હોય અને એમાં ઓપરેશનની જરૂર હોય છે તો લગભગ મોટાભાગના ડોક્ટર કહે વગર ઓપરેશન જે આપ કાઢો છો હું હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરું છું. જનરલી 24 mmની પથરી કાઢવી ખૂબ જ અઘરી હોય છે, જે ઓપરેશન ફરજિયાત એમાં જરૂરી હોય છે, પરંતુ આ હોમિયોપેથિક દવાથી હું આ પથરીને ઓપરેશન વગર કાઢી શકું છું. જે લોકોને પથરીના રોગ હોય છે એ લોકોને આપ શું મેસેજ આપો? એ લોકોએ ખાસ તો પોતાના ખોરાકની પરેજી રાખવામાં, પાણી પીવામાં એમાં ધ્યાન રાખવું પડે અને આવડી મોટી પથરી હોય તો એને પોતાના રિપોર્ટ પણ કરાવતા જ રહેવો પડે, કારણ કે ઘણી મોટી પથરીમાં કિડની ડેમેજ થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકતી હોય છે. મેં આલોક કુમાર, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ કાર્ડ છે, એશિયા હેડ ગ્રુપ છે. સર, આજકાલ જો કાર્યક્રમ થયા ઉસકે અંતર્ગત આપ ક્યા કહેંગે? જિજ્ઞેશભાઈને જો વર્લ્ડ રેકોર્ડ બનાયા ઉસકે બારે મેં આપ ઇન્ટ્રોડક્શન. જિગ્નેશ ભાઈને જો રિકોર્ડ બનાયા હૈ, સબસે પહેલી બાત તો જો ઉન્હોને રિકોર્ડ બનાયા હૈ વો રિકોર્ડ કો ઉન્હોને હર બાર ખુદ હી બ્રેક કિયા. સબસે પહેલે 18 mm કી નિકાલી, ફિર ઉન્હોને 20 કી નિકાલી, ફિર 21 કી નિકાલી, ફિર લાસ્ટ મેં 24 mm કી નિકાલી. જનરલી બહુત મુશ્કિલ હૈ, ઇમ્પોસિબલ થિંગ્સ હૈ. અગર કિસી ડાક્ટર કે પાસ જાયેંગે તો યહી કહેગા કે કેવલ ઓપરેશન કરના હોગા, પર જિગ્નેશ ભાઈને 24.5 mm કી બડી આસાની સે પથરી કો નિકાલા. वो इसके बाद जो अभी जो वर्ल्ड रिकॉर्ड का हमने 2 सर्टिफिकेट दिए हैं, इसमें जो सबसे बड़ी बात ये है कि बच्चे बहुत छोटे, 2 साल और 4 साल के बच्चे थे, वो उनके किडनी का और अपना यूरिनल का दोनों के सर्ट उसने स्टोन निकाले हैं, जो कि इम्पॉसिबल है कि इतने छोटे बच्चों को डॉक्टर की तरफ से मना होता है. जब बच्चे उसके पास आए, बच्चों ने इनसे पूछा, बच्चे के पिताजी ने, तो उन्होंने बोला कि नहीं नहीं पॉसिबल है. वो भी घबरा रहे थे कि ऐसा हो पाएगा कि नहीं हो पाएगा, पर उन्होंने बोला आप मेरे पर विश्वास करिए, मैं आपको जरूर करके दूंगा. और उन्होंने जो काम करके दिखाया, आज तक वर्ल्ड में किसी भी व्यक्ति ने इतने छोटे बच्चे का स्टोन इतनी कम उम्र वाले का नहीं निकाला, इसलिए गोल्डन बुक का वर्ल्ड रिकॉर्ड ने उन्हें एक सम्मान पत्र दिया. जिग्नेश भाई ने कुल 7 अवार्ड जीते जी वर्ल्ड रिकॉर्ड, उसके बारे में जिग्नेश भाई के बारे में क्या कहेंगे? जैसा कि मैंने बताया, जिग्नेश भाई का नाम ही अपने आप में जिज्ञासा है, वो एक के बाद एक जो कुछ जिज्ञासा रहती है, और उसके आगे हड़ियल लगा हुआ, हड़ियल की जो वो अड़ियल है, एक रिकॉर्ड बनाने का दूसरा रिकॉर्ड बनाने लगते हैं. तो उनकी ये जो डिटर्मिनेशन है, कॉन्फिडेंस है, कि उन्होंने एक के बाद पहले 18 से 20, 20 से 21, 21 से 24, इस तरह के लगातार उन्होंने पथरियों को, बच्चों को निकाले, बड़े लोगों को निकाला. अब ये शायद जो है उन्होंने जो निकाला है 2 साल और 4 साल के बच्चे का, पहले उन्होंने 4 साल के बच्चे के निकाला, फिर 2 साल के बच्चे का निकाला. तो इस तरह से वो लगातार अपने ही काम को ब्रेक करते रहते हैं. ये जिग्नेश जी की विशेषता है. और सबसे बड़ी बात, इतनी बड़ी विशेषता होने के बाद भी आप इतने सरल हैं कि आपको कोई भी अप्रोच कर सकता है. इसके साथ साथ एक बड़ी बात और ये भी है कि ये जो भी गरीब व्यक्ति होते हैं उनसे कोई चार्ज नहीं लेते, ये सबसे बड़ी विशेषता है. इन्होंने, मैंने खुद अपने सामने देखा है, एक बार इनके साथ काफ़ी लंबे टाइम बैठा था, कम से कम अगर 15 लोग पेशेंट्स आते हैं तो इसके 3 या 4 लोगों का ये फ्री में इलाज करते हैं.